હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? બધા મજામાં છો ને? તો બેટા, આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણની ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંદર બેટા આપણે પાચક અંગો પૂરા કરી લીધા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બેટા સહાયક પાચક અંગોની અંદર એક ગ્રંથિની ચર્ચા કરી ચૂક્યા છીએ, જેનું નામ છે બેટા લાળ ગ્રંથિ. બરાબર? અને દરેક વિદ્યાર્થી મિત્ર સરસ રીતે તૈયારી કરી રહ્યા છે. બરાબર? હવે આપણે બેટા આગળ વાત કરીએ છીએ આપણા નેક્સ્ટ પાચક અંગોની અંદર છે બેટા યકૃત. મેં અહીંયા યકૃત અને સ્વાદુપિંડ, આપણને ખ્યાલ હોવો જોઈએ કે યકૃત અને સ્વાદુપિંડ જે છે તે બંને બેટા કમ્બાઈન છે, મતલબ કે જોડાયેલા હોય છે, એકબીજાની સાથે કનેક્ટેડ હોય છે. યકૃત હંમેશા યાદ રાખશું કે નાના આંતરડાના યુ આકારના પકવાશયના પાસમાં આવેલું, સ્વાદુપિંડ જે છે બેટા તે નાના આંતરડાના યુ આકારના પાસમાં આવેલું હોય છે. નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ હોય છે તેને આપણે પકવાશય કહીએ છીએ, જે કેવો હોય છે બેટા, યુ આકારનો હોય છે અને તેનો પાસ ખાલી જગ્યા ત્યાં આવેલું હોય છે. બરાબર? અને યકૃત એક્ઝટ ઉપરની તરફ હોય છે. તો ત્યાંથી યાદ રાખીશું બેટા, યકૃતની આપણે વાત કરીશું બેટા તો ત્યાંથી યાદ રાખીશું. એકદમ સરળ પોઈન્ટ છે બેટા. પહેલું તો તે ક્યાંથી ઉત્પન્ન થાય છે? તે અંતગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. તમે બેટા ધોરણ 11ની અંદર ભણી ચૂક્યા હશો, પ્રાણીઓની આપણે વર્ગીકરણ હતું ત્યારે તમે ભણી ચૂક્યા હશો, જેની અંદર સમુદાય અને વર્ગોની ચર્ચા હતી. તેમાં સ્ટાર્ટિંગમાં શું હતું બેટા? તો સ્ટાર્ટિંગની અંદર આપણે શું કહેવાય, આયોજનના સ્તરો હતા બેટા, ત્યારબાદ સંમિતિ હતી અને ત્યારબાદ ગર્ભસ્તરની રચના હતી, જેમાં ત્રિગર્ભસ્તરીય રચના અને ત્રિગર્ભસ્તરીય રચના વિશે જાણતા હતા. તો બેટા આપણને ખબર છે કે ગર્ભસ્તર જે છે એ ત્રણ પ્રકારના હોય છે બેટા, અંતર્ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર, જેની ડેફિનેશન અને ડિટેલમાં માહિતી તમે 11માં ધોરણની અંદર ચોપડીમાં વાંચી શકો છો. તો બેટા અહીંયા પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે કે આ જે યકૃત છે તેની રચના શેમાંથી થાય છે બેટા? તો તેની રચના અંતર્ગર્ભસ્તરમાંથી થયેલી હોય છે અને તે શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ પણ કહેવામાં આવે છે. યકૃતને બેટા ગ્રંથિ છે, જે શરીરમાં આવેલી મોટામાં મોટી છે, જેનું પુખ્ત મનુષ્યમાં વજન બેટા વિચારીએ તો 1.2 થી લઈ 1.5 કિલોગ્રામ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે વજન કેટલું છે બેટા, 1.2 થી લઈ 1.5 કિલોગ્રામ. બરાબર? હવે તેનો આકાર કેવો છે બેટા? તો ફાચર આકારનું હોય છે, છીણી જેવા આકારનું. તમે અહીંયા જોઈ શકો છો બેટા કેવું હોય છે, છીણી જેવા આકારનું હોય છે. અને તેનો રંગ તમે બેટા જોશો તો લાલ બદામી રંગનો હોય છે. કેવું હોય છે? લાલ બદામી રંગનો. તે બે ભાગમાં ડિવાઈડ છે બેટા, કે મોટો ભાગ જે જમણો છે તે મોટો ભાગ હોય છે, જ્યારે ડાબો છે તે નાનો ભાગ છે. ત્યારબાદ બેટા ખૂબ જ અગત્યનો એવો પોઈન્ટ છે કે આખું જે યકૃત છે ને બેટા, તેની ઉપર એકદમ પાતળું આવરણ આવેલું હોય છે, જે સંયોજક પેશીનું હોય છે. ખાસ યાદ રાખીશું કે આપણું જે યકૃત છે બેટા, તે આખા યકૃત ઉપર, માની લો કે યકૃત છે તેના ઉપર લેમિનેશન કરેલું છે. શું કરેલું છે? લેમિનેશન. તે લેમિનેશન શેનું હોય છે બેટા? તો સંયોજક પેશીનું હોય છે. યાદ રાખશું, લેમિનેશન કરેલું હોય છે, જે શેનું હોય છે બેટા? સંયોજક પેશીનું. અને યકૃત એકચ્યુઅલીમાં તેનું સ્થાન ક્યાં છે બેટા? તો ઉદરીય ગુહામાં છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીરને વિવિધ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે બેટા, શિરસ, ઉરસ અને ઉદર. ઉદર છે તેની અંદર ગુહા જોવા મળે છે, જેને ઉદરીય ગુહા કહે છે. ઉરસ અને ઉદરને બેટા ઉરોદર પટલ વડે આપણે શું કરીએ છીએ, નોખા પાડી શકીએ છીએ. ત્યાંથી સમજવાનું છે કે યકૃતની અંદર શું હોય છે બેટા, યકૃત ખંડિકાઓ આવેલી હોય છે. તમારે ખાસ યાદ રાખવાનું કે યકૃત ખંડિકા જે છે બેટા, તે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. જેમ કે આપણે, આપણને ખ્યાલ હોવું જોઈએ કે આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે બેટા, તો આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. તેવી જ રીતે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે બેટા, તો યકૃત ખંડિકાઓ. જે યકૃત ખંડિકાઓ શું ધરાવે છે બેટા, યકૃત કોષો ધરાવે છે. ખાસ યાદ રાખીશું કે યકૃત ખંડિકાઓ યકૃત કોષો ધરાવે છે અને આ કોષો જે છે બેટા, તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. ત્યાંથી સમજવાનું છે, યકૃત જે છે તે યકૃત ખંડિકાઓ ધરાવે છે, યકૃત ખંડિકાઓ યકૃત
કોષો ધરાવે છે અને યકૃત કોષો છે તે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. તો તમને ક્યારેક પૂછાય બેટા, એકદમ સામાન્ય સરળ ક્વેશ્ચન છે કે પિત્ત રસનો સ્ત્રાવ કયું અંગ કરે છે અથવા પિત્ત રસનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? તો મોટા ભાગે જે આપણે વાત કરીએ તો ઉતાવળની અંદર આપણો પ્રશ્ન ખોટો લખાય છે, જેનો જવાબ આપણે લખીએ છીએ પિત્તાશય. પણ એકચ્યુઅલીની અંદર સ્ત્રાવની વાત કરી છે. શેની વાત કરી છે? સ્ત્રાવ કોના દ્વારા થાય છે? તો સ્ત્રાવનું કાર્ય બેટા યકૃતનું છે. પિત્તાશય શું કરે છે? તો તેનું અહીંયા મેં આગળ ચર્ચા કરી જ છે બેટા કે પિત્તાશય જે છે તે માત્ર ને માત્ર સંગ્રહ કરે છે. તે પિત્તરસનો શું કરે છે બેટા? સંગ્રહ કરે છે. જ્યારે આપણે પિત્તરસ છે, સ્વાદુરસ સોરી સ્વાદુરસ છે, લાળ રસ છે, તેમના જ્યારે આપણે કન્ટેન્ટ મતલબ કે તેમની જ્યારે આપણે રચના ભણીશું બેટા, ત્યારે તમને ખ્યાલ આવશે કે તેની અંદર કયા કયા ઘટકો જોવા મળે છે. અને તેમાં આપણે ઘણા બધા સામાન્ય એવા ક્વેશ્ચનોની પણ ચર્ચા કરીશું જે તમને આમ વિચારમાં પડી જશો કે આવું પણ હતું. બરાબર, તો એકદમ સિમ્પલ છે બેટા. તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એક વખત ફરી રિવિઝન કરાવીએ. તો બેટા જો શું કહીએ છીએ યકૃત, તો ધ્યાનથી સમજવાનું છે. પહેલો મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે અંતઃગર્ભ સ્તરમાંથી વિકાસ પામે છે. શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે. માનવ યકૃત ફાચર જેવું લાલ બદામી રંગનું હોય છે, જેનો પુખ્ત મનુષ્યમાં વજન 1.2 થી 1.5 કિલોગ્રામ હોય છે. તે બે ભાગ ધરાવે છે, જેમાં જમણો ભાગ છે એ મોટો અને ડાબો ભાગ છે એ નાનો હોય છે. અને યકૃતની ઉપર લેમિનેશન આવેલું હોય છે, મતલબ કે આવરણ, જે શેનું હોય છે બેટા? સંયોજક પેશીનું હોય છે. અને યકૃત ખાસ યાદ રાખવું, ઉદરીય ગુહામાં આવેલું છે. યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે શું હોય છે બેટા? યકૃત ખંડિકા હોય છે, જે યકૃત કોષો ધરાવે છે. અને આ કોષો પિત્તરસનો સ્ત્રાવ કરે છે. અને પિત્તરસનો સંગ્રહ કોણ કરે છે બેટા? પિત્તાશયમાં થાય છે. એકદમ સિમ્પલ હતું, તમે સ્ક્રીનશોટ પણ લઈ લીધો છે અને થઈ શકે તો તમારા ચોપડાની અંદર ખૂબ જ સરસ અક્ષરે લખી અને ચર્ચા કરવાની છે. અને તેમ છતાં પણ તમને કંઈ પણ ડાઉટ આવશે બેટા અત્યાર સુધીમાં, તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું જેટલું થઈ શકશે એટલો જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો બેટા તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે અને આપણે રિવિઝન પણ કરાવી છે બેટા. તો હવે આપણે આગળ વાત કરીએ છીએ. તો આગળનો જે મુદ્દો છે બેટા, આર્યો એક ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે આ બંનેથી બંને. બરાબર, અહીંયા ધ્યાન આપશો કે બેટા પિત્તાશયની જે પિત્ત નલિકા છે અને યકૃતની યકૃત નલિકા છે, ત્યાંથી સમજશો બેટા પિત્તાશયની પિત્ત નલિકા હોય અને યકૃતની યકૃત નલિકા હોય, એ ભેગી મળી શું બનાવે છે બેટા? સામાન્ય પિત્ત નળી બનાવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર બેટા, સામાન્ય પિત્ત નળી બનાવે છે. કેવી રીતે બને છે પિત્ત નળી? તો ત્યાંથી સમજવાનું છે, કોઈ પણ જાતનો ડાઉટ ના રહેવો જોઈએ, કે પિત્તાશયની પિત્ત નલિકા અને યકૃતની યકૃત નલિકા છે, તે બંને ભેગા મળી સામાન્ય પિત્ત નળી બનાવે છે. હવે આગળ વાત કરીએ બેટા, તો સામાન્ય પિત્ત નળી જે છે તે સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય છે. શું છે બેટા? સામાન્ય પિત્ત નળી છે તે સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય છે અને યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે, બરાબર બેટા, યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે પક્વાશયમાં ખુલે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે યકૃત સ્વાદુપિંડ નલિકા ક્યાં ખુલે છે? તો બેટા યકૃત સ્વાદુપિંડ નલિકા જે છે તે પક્વાશયમાં અથવા નાના આંતરડાના શરૂઆતના ભાગમાં ખુલે છે. આ બંને પોઈન્ટોનું ફરીથી રિવિઝન કરાવું છું બેટા, કે પિત્તાશયની પિત્ત નલિકા અને યકૃતની યકૃત નલિકા જે છે તે સામાન્ય પિત્ત નળી બનાવે છે. સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડની સ્વાદુપિંડ નલિકા ભેગી મળી યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે પક્વાશયમાં ખુલે છે. બરાબર બેટા, તેના કાર્યોની વાત કરીએ, તેનો સંબંધ જે છે બેટા તે ચયાપચય સાથે છે. તમે ચયાપચય વિશે ભણ્યા છો બેટા ધોરણ 11 ની અંદર, કે ચયાપચય જે છે તે બે શબ્દોથી બનેલું છે, ચય અને અપચય. બરાબર, જેના વિશે તમે ડિટેલમાં માહિતી 11માં ધોરણમાં લીધી જ છે ને. આગળના ચેપ્ટરોમાં આપણે 11માં ધોરણમાં તો છીએ બેટા, આપણે આગળના ચેપ્ટરોમાં માહિતી લઈ ચૂક્યા છીએ. બરાબર બેટા, કે તેને રાસાયણિક ફેક્ટરી પણ કહે છે. શું કહેવાય છે બેટા? રાસાયણિક ફેક્ટરી. આ યાદ રાખવાનું છે. તેનું મુખ્ય કામ શું છે બેટા? તો તે નકામા અને ઝેરી દ્રવ્યો, શરીરમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો અને ઝેરી દ્રવ્યો જે છે તેમને ઉત્સર્જિત થાય તેવા બનાવે છે. મતલબ કે તેમનો શરીરની બહાર નિકાલ થઈ શકે
તેવા ઘટકોમાં રૂપાંતરિત કરે છે. તો આ શું હતું બેટા? યકૃત હતું, જે મેં તમને યોગ્ય રીતે સમજાવી દીધું છે. તમારે આ યકૃત વિશેની પૂરી માહિતી તમારી નોટબુકમાં લખવાની છે, અને હું કહું છું વારે ઘડીએ તેમ તમને કોઈ પણ જાતનો ડાઉટ આવે બેટા તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું થઈ શકશે એટલું ઝડપી તેનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. તો તમે બેટા સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે આગળ ચર્ચા કરીએ. કારણ કે આપણે યકૃત તો જોઈ લીધું છે બેટા, યકૃત જોઈ લીધું છે, હવે આપણે સ્વાદુપિંડની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ રહ્યા છો અથવા તો મારી સાથે સાથે લખી રહ્યા છો. તો હવે બેટા આપણે યકૃત વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર, જે ખૂબ જ અગત્યની માહિતી છે. હવે આપણે ત્રીજી સહાયક પાચક ગ્રંથિની અથવા સહાયક પાચક અંગની વાત કરવાની છે, જેનું નામ છે બેટા સ્વાદુપિંડ. મેં હમણાં જ કીધું હતું યકૃત અને સ્વાદુપિંડ જોડાયેલા હોય છે, બરાબર. તો આપણે સ્વાદુપિંડની વાત કરીએ બેટા, તો તેમાં પણ ખાસ એક મુદ્દો છે કે ભાઈ તેની વિકાસ અથવા તો તેની રચના જે છે તે અંતગર્ભસ્તરમાંથી થાય છે. રચના શેમાંથી થાય છે બેટા? અંતગર્ભસ્તરમાંથી. તે બેટા નરમ, ખંડીય તથા રાખોડી આછા ગુલાબી રંગની ગ્રંથિ છે. આ યાદ રાખશું. કેવી હોય છે બેટા? નરમ હોય છે, ખંડીય હોય છે, અને તેનો રંગ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું બેટા. કેવો છે? રાખોડી આછા ગુલાબી રંગની હોય છે. લાળ ગ્રંથિની રચનાને મળતી આવતી ગ્રંથિ છે બેટા. તો તમને એક માર્ક્સમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લાળ ગ્રંથિની રચનાને મળતી આવતી ગ્રંથિ કયા સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, બરાબર. ખાસ યાદ રાખવાનું છે. તો લાળ રસને મળતી આવતી ગ્રંથિ કઈ છે બેટા? સ્વાદુપિંડ. કે તે યુ આકારના, શું બેટા? યુ આકારના પક્વાશયના પાસમાં આવેલી ગ્રંથિ છે. ક્યાં આવેલી છે બેટા? યુ આકારના પક્વાશયના પાસમાં આવેલી ગ્રંથિ છે. તે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. યાદ રાખશું બેટા, તે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી એમ બંને પ્રકારની ગ્રંથિ છે. ખૂબ જ અગત્યનું મોટું અપવાદ છે બેટા કે આ ગ્રંથિ કેવી છે? અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી બંને પ્રકારની છે. ખૂબ જ અગત્યનું છે. અહીંયા આપણે માત્ર ઉપરથી માહિતી મેળવવાના છીએ બેટા, પણ જ્યારે આપણે અંતઃસ્ત્રાવની ગ્રંથિઓની ચર્ચા કરીશું બેટા ત્યારે આ ગ્રંથિની પૂરેપૂરી ડિટેલમાં હું માહિતી આપવાનો છું. તો તેના માટે તમારે મારા બધા જ વિડીયો જોવા પડશે. ઓકે બેટા, તો અહીંયા વાત કરીએ કે તેનું બહિષ્ત્રાવી ક્ષેત્ર જે છે બેટા, અંતઃસ્ત્રાવી અને બહિષ્ત્રાવી છે ને, તો બહિષ્ત્રાવી ક્ષેત્ર જે છે બેટા તે શું કરે છે? તો તે ઉત્સેચકો ધરાવતું હોય છે. શું ધરાવે છે બેટા? ઉત્સેચકો. અને બેઝિક પ્રકારના, ખાસ યાદ રાખશું બેટા, બેઝિક પ્રકારના સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ કરે છે. નોર્મલ છે બેટા કે યકૃત છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, સ્વાદુપિંડ છે તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જઠર છે તે જઠર રસનો સ્ત્રાવ કરે છે. પણ અહીંયા ખાસ પોઈન્ટ યાદ રાખવાનો કે સ્વાદુપિંડ જે છે તે કેવું છે બેટા? બેઝિક હોય છે. અંતઃસ્ત્રાવી ક્ષેત્ર જે છે, આપણે બહિષ્ત્રાવી ક્ષેત્રની વાત કરી કે તે શું શેનો સ્ત્રાવ કરે છે બેટા? સ્વાદુપિંડ રસનો અથવા સ્વાદુ રસનો. જ્યારે અંતઃસ્ત્રાવી ક્ષેત્ર છે તે ખૂબ જ અગત્યના એવા અંતઃસ્ત્રાવો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. તમને ખબર છે બેટા ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? તો ડાયાબિટીસ થાય છે. તો ઇન્સ્યુલિન માટે કોણ જવાબદાર છે બેટા? સ્વાદુપિંડ જવાબદાર છે. અને તેનું કાર્ય શું છે બેટા? કે બહિષ્ત્રાવી કાર્ય જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરવાનું છે. આ ખાસ મુદ્દો છે બેટા. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે બેટા, તો આજે આપણે સહાયક પાચક ગ્રંથિઓની અંદર ખૂબ જ અગત્યની એવી બે ગ્રંથિઓની ચર્ચા કરી છે. આ ગ્રંથિઓમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ આવતો હોય બેટા તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું તેનો સત્વરે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આજના લેક્ચરમાં બેટા આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે ફરીથી મળીશું.